देश में तबीबों सहित मेडिकल स्टाफ पर थता हुमलाओ सामे पालनपुर इंडियन मेडिकल एसोसिएशने विरोध जताव्यो हतो, जेमां आईएमए पालनपुर द्वारा काळी पट्टी धारण करी विरोध प्रदर्शन योजी सखत कायदो घड़वानी मांग करी हती। देशभरमां छासवारे तबीबों सहित मेडिकल स्टाफ पर हुमला थता रहे छे, ત્યારે તબીબો અને હોસ્પિટલના સ્ટાફ પર થતા હુમલાઓ સામે સખત કાયદો ઘડવાની માંગ ઉઠી છે। દરમિયાન આજે પાલનપુર ખાતે પણ આઈએમએ દ્વારા સેવ ધ સેવિયર્સ નારા સાથે તબીબોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ જતાવ્યો હતો। જ્યારે પણ દેશમાં કોઈ પણ હેલ્થ સેક્ટરમાં આપત્તિ આવી છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના બધા જ સભ્યો પોતાની જાનની પરવા કર્યા વગર ખડે પગે રહીને દેશના લોકોની સેવા કરી છે। જ્યારે કોઈપણ દર્દી સિરિયસ હોય ત્યારે દર્દીના સગાઓની અપેક્ષા પ્રમાણે રિઝલ્ટ ના મળે ત્યારે દર્દીના સગાઓ ડૉક્ટર પ્રોફેશન ઉપર હુમલા કરતા હોય છે, એ ગેરવ્યાજબી છે। અને જો આવા કેસો વધતા જશે તો દર્દીઓ જે સિરિયસ છે એની સારવાર કરવામાં ડૉક્ટરો પોતે જ ડર અને ખોફ અનુભવશે, તો પછી એ દર્દીઓને આઈસીયુમાં અથવા તો બીજા મોટા હાયર સેન્ટરમાં મોકલી દેવામાં આવવાથી છેવટે ભોગવવાનો વારો તો દર્દીઓને જ આવવાનો છે। એટલે દર્દીઓની સારવાર ડૉક્ટરો ડર કર્યા વગર, ડર અનુભવ્યા વગર કરે એ માટે અમે સરકારથી પ્રત્યે માંગ કરીએ છીએ કે અમને પૂરેપૂરી સિક્યોરિટી આપવામાં આવે દર્દીની સારવાર કરતી વખતે। જ્યારે પણ આવા કંઈ પણ હુમલા થાય અને ડૉક્ટર દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવે ત્યારે તાત્કાલિક ધોરણે ડૉક્ટરને રક્ષણ પૂરું પાડવામાં આવે। ઘણીવાર એવું બનતું હોય છે કે પોલીસ આવે તો છે પણ મૂક પ્રેક્ષક બનીને ઊભા રહેતા હોય છે, પણ એવું ન બને અને ડૉક્ટરને પૂરેપૂરું રક્ષણ મળે એવી સરકારશ્રી પાસે અમારી માંગ છે। ત્યારે હુમલા કરનાર વ્યક્તિઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો કેસ ચલાવી અને તાત્કાલિક ધોરણે એને સજા થાય, જેથી એનો બીજા દર્દીઓના સગા ઉપર પણ સંદેશો પહોંચે કે આવી ધમાલ કરવાથી આપણને પણ સજા થઈ શકે છે। હોસ્પિટલોને રક્ષણાત્મક ઝોન ડિક્લેર કરવો જોઈએ જેથી વધારે પડતા ટોળા બનીને લોકો હોસ્પિટલમાં ના ઘૂસે। દર્દીઓ છેવટે તો દર્દીઓને જ ભોગવવાનો વારો આવશે જ્યારે પણ આવું બનશે ત્યારે। આજે અમે દર્દીઓ દ્વારા, દર્દીઓના સગા દ્વારા ડૉક્ટર ઉપર થતા હુમલાનો વિરોધ કરવા માટે કાળી રિબન ધારીને ધારણ કરીને અમે એનો વિરોધ નોંધાવી રહ્યા છીએ। તબીબો પર અવારનવાર થતા હુમલાઓને લઈને નેશનલ લેવલે ક્રિમિનલ કોડ બનાવવા, હોસ્પિટલોને સંરક્ષાત્મક ઝોન જાહેર કરવા અને હુમલાખોરો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની પણ માંગ કરાઈ હતી।